નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. ભાવનગરના કયા દરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? જવાબ છે તાતણીયો દરો. પ્રશ્ન બે, વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજ. પ્રશ્ન ત્રણ, ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાય કર કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? મીઠાના. ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે? વોઠા. પ્રશ્ન પાંચ, ગુજરાતમાં સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારણ. પ્રશ્ન છ, ભરૂચ નદી કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા. પ્રશ્ન સાત, ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. પ્રશ્ન આઠ, ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? પવિત્ર એરાન્સો ફાયર ટેમ્પલ. પ્રશ્ન નવ, ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? કાત્યકના મેળામાં, સિદ્ધપુર. પ્રશ્ન દસ, દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણા. પ્રશ્ન અગિયાર, નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? આણંદ. પ્રશ્ન બાર, સમાજસેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું? મોઠી ઉચેરો માનવી. પ્રશ્ન તેર, ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે? બારડીપાડા, જિલ્લો ડાંગ. પ્રશ્ન ચૌદ, રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય આવેલું છે? રતન મહાલ, દાહોદ. પ્રશ્ન પંદર, ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથનું શિખર, ગિરનાર. પ્રશ્ન સોળ, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? અમદાવાદ. પ્રશ્ન સત્તર, ગુજરાતની સરહદ કયા દેશને પરસે છે? પાકિસ્તાન. પ્રશ્ન અઢાર, ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ કયા શાસકના સમયમાં શરૂ થયો? મુરાદ સોલંકી. પ્રશ્ન ઓગણીસ, ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મહેસાણા. પ્રશ્ન વીસ, ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? હિંગોરગઢ. પ્રશ્ન એકવીસ, ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? સાત. પ્રશ્ન બાવીસ, મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળમાં બાંધવામાં આવ્યું હતું? રાજા ભીમદેવ. પ્રશ્ન ત્રેવીસ, ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર. પ્રશ્ન ચોવીસ, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. પ્રશ્ન પચીસ, ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. પ્રશ્ન છવ્વીસ, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. પ્રશ્ન સત્યાવીસ, ગુજરાતમાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. પ્રશ્ન અઠ્યાવીસ, કાંકરિયા તળાવની મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનનો ગ્રીષ્મકાલીન નિવાસ માટે. પ્રશ્ન ઓગણત્રીસ, ગુજરાત નજીક કયો સમુદ્ર છે? અરબી સમુદ્ર. પ્રશ્ન ત્રીસ, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. પ્રશ્ન એકત્રીસ, પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. પ્રશ્ન બત્રીસ, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? ડાંગ. પ્રશ્ન તેત્રીસ, સરદાર સરોવર બંધનું
શિલારોપણ કોને કર્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુએ. પ્રશ્ન 34. વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે? પાટણ. પ્રશ્ન 35. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર. પ્રશ્ન 36. ગુજરાતમાં કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું છે? ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 37. ચાંપાનેરની ઐતિહાસિક સાઇટને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ. પ્રશ્ન 38. જૈનોના પવિત્ર ધામ પાલિતાનામાં કેટલા દેરાસરો છે? 863. પ્રશ્ન 39. એશિયામાં સૌ પ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી છે? સુરત. પ્રશ્ન 40. ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? વલ્લભીપુર. પ્રશ્ન 41. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? શ્રીસ્થલ. પ્રશ્ન 42. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? સૂર્ય. પ્રશ્ન 43. અમદાવાદમાં ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો? કોચરબ આશ્રમ. પ્રશ્ન 44. ગુજરાતમાં આવનારી સૌ પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? પોર્ટુગીઝ. પ્રશ્ન 45. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝનું શાસન હતું? દીવ. પ્રશ્ન 46. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ક્યાંના મૂળ નિવાસી હતા? ચોરવાડ. પ્રશ્ન 47. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1928. પ્રશ્ન 48. સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? ઘનશ્યામ. પ્રશ્ન 49. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? રવિશંકર મહારાજ. પ્રશ્ન 50. પરદેશમાં સૌ પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? મેડમ ભેખાઈજી કામા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો. અસ્તુ.